જય હિન્દ દોસ્તો, હું છું તમારો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ, અને આજે હું યાત્રાએ નીકળી પડ્યો છું શ્રી ભીમનાથ મહાદેવની. જી હા, ગુજરાતની ધરતીની માલિપા કહું અથવા તો ભારતભરની માલિપા કહું તો ઠેક ઠેકાણે એમ કહેવાય કે અનેકાનેક શિવલિંગ આવેલા છે. પરંતુ ગુજરાતના ધંધુકાથી 12-15 કિલોમીટરના અંતરે અને અમદાવાદથી 125 કિલોમીટરના અંતરે ભાવનગર રોડ પર આવેલું છે એક ભીમનાથ નામનું પંખીના માળા જેવું ગામ. ઊંચી મેડી અને કાષ્ઠકલાનો એક અદ્ભુત નમૂનો જો આપણે જોવો હોય તો ભીમનાથ મહાદેવના આ દરવાજાને જ જોઈ લો. મંદિરના પરિસરની માલિપા પગ મુક્તાની સાથે જ એમ કહેવાય કે તન અને મનને એક અલગ પ્રકારની શાંતિ મળે છે, અને દૂર દૂરથી લોકો અહીં શ્રદ્ધા અને ભાવથી આવે છે. 5,500 વર્ષ જૂના આ શિવલિંગના દર્શન કરવાને માટે લોકો દૂર દૂરથી પોતાની માન્યતા, પોતાની શ્રદ્ધા લઈને આવે છે. અને આ મંદિરનો જે ઇતિહાસ જે છે એ પાંડવ કાળ સાથે, પાંડવોની સાથે જોડાયેલો છે. આવો આપણે પણ તે શિવલિંગના ભાવથી દર્શન કરીએ. સદીઓ જૂની વરખડીના ઝાડની નીચે આવેલું આ શિવલિંગ પોતાને એમ કહેવાય કે આ વિસ્તારની માલિપા તો નહીં પરંતુ સમગ્ર ગુજરાતની માલિપા કંઈક અલગ પ્રકારની ભાત લઈને ઊભું છે. જી હા, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ દર્શનાર્થી, કોઈ પણ ભાવભક્તિથી અહીં આવે તેની બધી જ મનોકામનાઓ ભગવાન શિવ છે તે પૂર્ણ કરે છે. ભીમનાથ મહાદેવના દર્શન કરવા જવું એ તો એમ કહેવાય કે આપણા જીવનનો એક લ્હાવો છે. જી હા, ભીમનાથ એ શબ્દ પોતે જ એક સિદ્ધ મંત્ર સમાન છે. ભીમનાથ મહાદેવના આ કથાનક વિશે હું એટલું તો જરૂર કહીશ કે અહીંયા જ વલ્લભીનો એ પ્રસિદ્ધ કુંડ છે જેને આક્રમણકારીઓ દ્વારા નષ્ટ કરવામાં આવ્યો હતો. આ ક્ષેત્રના પ્રત્યેક સ્થાન પર એવા દ્રશ્યો જોવા મળે છે કે જે વિભિન્ન પ્રકારના ચમત્કારોથી ભરેલા છે, અને તેમાં આકર્ષણ છે જેનો સંપર્ક અને સંબંધ પૌરાણિક કથાઓ સાથે છે, જેની સામગ્રીથી અહીંયાનો પ્રાચીન ઇતિહાસ લખી શકાય તેમ છે. સદીઓ જૂના, કંઈક જૂના પુરાણા ઇતિહાસને પોતાના કોઠાની માલિપા સંગ્રહીને બેઠેલું આ સ્થાન, અહીં દર્શન કરવા જવું એ ખરેખર માનવ જીવનનો એક લ્હાવો છે. અને દર્શક મિત્રો, જે વરખડીના ઝાડ નીચે શિવલિંગ છે આ એ જ વરખડીનું ઝાડ છે. આ એટલું બધું વિશાળ છે અને આ વરખડીના ઝાડનું મહત્વ પણ ઘણું બધું છે. કહેવાય છે કે અમુક સમય દરમિયાન આ વરખડીના ઝાડ પરથી ખાંડ જેવો એક પદાર્થ પડે છે, અને એ પદાર્થને ખાવાથી ઘણા બધા રોગો દૂર થાય છે, અને એ વરખડીની સાથે પણ ઘણા બધા અહીંના લોકોની શ્રદ્ધા પણ જોડાયેલી છે. દર્શક મિત્રો, જ્યારે પણ આપણે આ ભીમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવીએ ને ત્યારે આ મંદિર પરિસરની માલિપા એક વિશાળ લીમડાની નીચે આવેલા છે મોટી એક ઘંટીના બે પડ. એવું કહેવાય છે કે આ ઘંટી જે છે એનો ઉપયોગ ભીમ કરતો હતો, તેથી જ આ ઘંટીને ભીમની ઘંટી કહેવામાં આવે છે. આ ઘંટીની વિશાળતા જોઈને જ આપણને એમ વિચાર આવી જાય કે નહીં ભાઈ, આ ઘંટીનો ઉપયોગ ખરેખર ભીમ જ કરી શકે, બાકી સામાન્ય માણસોનું આ કોઈ કામ નથી. અને આ છે ભીમનાથ મહાદેવનું ભોજનાલય. દોસ્તો, તમને કદાચ ખબર હોય કે ના હોય, ઇતિહાસમાં તમે ડોક્યું કર્યું હોય કે ના કર્યું હોય, પરંતુ એક વાત હું તમને અચૂકપણે કહીશ કે સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ જો કોઈ જગ્યાએ ભોજનાલય ચાલુ થયું હોય, મતલબ કે સદાવ્રતની શરૂઆત થઈ હોય, તો એ શરૂઆત હતી આ શ્રી ભીમનાથ મહાદેવના પટાંગણમાંથી. તો આ વાતને પણ આપણે ક્યારેય ભૂલવી ના જોઈએ. શિયાળો હોય, ઉનાળો હોય કે પછી ચોમાસું હોય, અહીં આવનાર હરેક અભ્યાગતને, હરેક શ્રદ્ધાળુને એમ કહેવાય કે રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે, તેમજ ત્રણેય ટાઈમ જમાડવાની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે. ભીમનાથ મહાદેવના આ પરમ પવિત્ર તીર્થ ક્ષેત્રે ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં સામાજિક હોય, ધાર્મિક હોય કે પછી શૈક્ષણિક હોય, જ્યાં જ્યાં પણ જરૂર પડે ત્યાં આ મંદિરની પ્રવૃત્તિઓ હંમેશા અગ્રેસર હોય છે, જેની ખરેખર નોંધ લેવી ઘટે.
હુલકા નદીના કિનારે આવેલું આ પરમ પવિત્ર સ્થળ કે જ્યાં તમે ચોમાસા દરમિયાન જશો તો એમ કહેવાય કે પાણીની રેલમ છેલ બોલતી હશે, અને બરાબર એ તળાવની વચ્ચે મોટું શિવલિંગ આવેલું છે જેના દર્શન કરવા એ પણ આપણા જીવનનો એક લાહવો છે। તો દર્શક મિત્રો, ચાલો આપણે બધા સાથે મળી અને જઈએ શ્રી ભીમનાથ મહાદેવની આરતીમાં, અને આગળનો ઇતિહાસ આ મંદિરના પૂજારી આપણને જણાવશે। મારું નામ હર્ષદરાય છેલશંકર શુક્લ છે, હું ભીમનાથ મહાદેવ નો પૂજારી વર્ષોથી છું। અહિયાં પાંડવો જયારે વનવાસ દરમિયાન આવેલા ત્યારે અર્જુનને એવું વ્રત હતું કે શંકરની પૂજા કર્યા પછી જે ફલાહાર કરતા, નહીતર આખો દિવસ બધા ભાઈઓ ભૂખ્યા રહેતા। હવે આ જંગલ હેડંબાના વનમાં જઈ શંકરનું શિવલિંગ નહીં, જ્યાં સુધી અર્જુનજી પૂજા ન કરે ત્યાં સુધી એકેય ભાઈ જમે નહીં। સાથે ભીમભાઈ હતા, ખૂબ ભૂખાળ હતા, એમને ભૂખ લાગી કે અર્જુનજી જ્યાં સુધી પૂજા નહીં કરે ત્યાં સુધી મને જમવા નહીં મળે, માટે કંઈક યુક્તિ કરું। બાજુમાં લીલકા નદી છે, ત્યાં બધા ભાઈઓને બેસાડી ભીમભાઈ અહીંયા આવે છે। આ ઓરિજિનલ વરખડાનું ઝાડ છે, આ વરખડાના ઝાડ નીચે આ ઓરિજિનલ પથ્થર 5500 વર્ષ પુરાણો છે, એના ઉપર જળ જંગલી બધી વનસ્પતિ ચડાવી પૂજા જેવો દેખાવ કરી અર્જુનજીને કહે છે કે ચાલો ભાઈ, મેં શંકર ગોતા છે। અર્જુનજીમાં શ્રદ્ધા વિશ્વાસ ને ભક્તિ હતી, અહીંયા આવી એમણે પૂજા કરી, માની લીધું કે મારી પૂજા શંકર ભગવાને સ્વીકારી છે। ત્યારબાદ બધા ભાઈઓએ ફરાળ કાર કર્યો એટલે ભીમ સવા લાગ્યો કે ભાઈ અહીંયા શંકર કેવા, મેં તો આ બધું મને ભૂખ લાગી હતી એટલે ઉપજાવી કાઢ્યું છે। તો અર્જુનજી કહે છે કે ભાઈ, મને વિશ્વાસ છે, મને શ્રદ્ધા છે, મારું મન માને છે કે અહીંયા મેં શિવજીની જ પૂજા કરી છે। તો કે ભાઈ ચાલો જોવા, અહીંયા આવી ભીમભાઈએ આ પથ્થર ઊંચો કર્યો, પથ્થર ઊંચો ન થયો એટલે એમની પાસે ગદા હતી, એ ગદાનો પ્રહાર કર્યો, અહીંયા જો આ બે ભાગ થઈ ગયા છે, આમાંથી દૂધનો ફુવારો થયો, ગેબી અવાજો આવ્યા અને દૂધમાંથી સ્વયંભૂ શંકર ભગવાન પ્રગટ થયા। પાંડવોએ માફી માંગી કે ભગવાન, અમે તમને ન ઓળખી શક્યા, આ ભગવાનની પાસે કરગરવા લાગ્યા છે। આથી શિવ ભીમનાથ મહાદેવ પ્રસન્ન થયા, પાંડવોને આશીર્વાદ આપ્યા અને કીધું કે હવે તમારા દુઃખના દિવસો પૂરા થઈ ગયા છે, અહીંયાથી તમારું રાજપાટ ને બધું તમારું ગયેલું મિલકતો તમને પાછી મળશે। બોલો ભીમનાથ મહાદેવ કી જય। અહીંયા પાંડવો આવેલા
અને ભીમે આ પથ્થર ઊંચો કર્યો ન થયો એટલે એની પાસે જે ગદા હતી એનો પ્રહાર કર્યો તો આ બે ભાગ થઈ ગયા. આમાંથી કેબી અવાજ સાથે દૂધની ધારા થઈ અને સ્વયંભૂ શંકર ભગવાને પ્રગટ થઈ પાંડવોને આશીર્વાદ આપ્યા. મહાનજીના વડવાઓ રાજસ્થાનમાંથી જૂનાગઢ યાત્રા કરવા જતા હતા. પહેલાના લોકો સાધુ સંતો ચાલીને જતા, સાથે ગાયો રાખતા. એ પણ ચાલતા ચાલતા લીલકા નદીના કાંઠે આવી ગયા છે, ત્યાં મુકામ કર્યો છે. એમની ગાયો જંગલમાં આનંદથી ચરી રહી છે. હવે ચરતા ચરતા એક પિરોળ નામની ગાય હતી, એ અહીંયા વરખડીના ઝાડ નીચે આવે છે અને અહીંયા ઊભી રહે છે. તો એના આંચળમાંથી એકદમ દૂધનો ફુવારો છૂટે છે અને ગાય ત્યાંથી ચાલી જાય છે. બીજે દિવસે પણ ગાય અહીંયા આવે છે, આ શિવલિંગની ઉપર ઊભી રહે છે. એના આંચળમાંથી ઓટોમેટિક દૂધનો અભિષેક થાય છે. હવે જ્યારે ગાયને ઘેર દોવે છે ત્યારે દૂધ આપતી નથી. આથી મહંત બાપુ પૂછે છે કે આપણી ગાયને કોઈ દોઈ લે છે? તેઓ ગાયો ચારનારા ચેલાભાઈ કહે છે કે આપણી ગાયને કોઈ દોતા નથી, પરંતુ ગાય તો એક વરખડીના ઝાડ નીચે ઊભી રહે છે અને એના આંચળમાંથી દૂધનો અભિષેક ઓટોમેટિક થઈ જાય છે. તો બાપુ કહે, ચાલ ભાઈ મને એ જગ્યા બતાવ. અહીંયા આવી પાંદડા બાંદડા દૂર કર્યો તો આ શિવલિંગ નીકળ્યું. એ લોકો પૂજા કરવા માટે અહીંયા રોકાઈ જાય છે. 500 વર્ષની પહેલા આ મંદિરને શિખર બંધ કરવા માટે આ વરખડીના ઝાડને કાપતા હતા તો અંદરથી લોહીની ધારા થઈ સાપોના દર્શન થવા માંડ્યા અને કાપનારા બેભાન થઈ ગયા. આથી કાપનાર સુથાર ને કીધું કે ભાઈ ભગવાનની ઈચ્છા નથી, માટે આ ઝાડ છે એમનામ રહેવા દો. આ વરખડીના ઝાડમાંથી ચૈત્ર વૈશાખમાં ગ્લુકોઝ ખાંડ જેવો મીઠો પદાર્થ હાલમાં પણ જરે છે, લોકો પ્રસાદી તરીકે લે છે અને ધન્યતા અનુભવે છે. આ ભીમનાથ મહાદેવ પૌરાણિક છે, દરેકની મનોકામના પૂરી કરે છે. અહીંયા હજારો લોકો બાધા કરવા માટે એમની મનોકામના પૂરી થાય એટલે આવે છે અને ભગવાનને માથું નમાવી ધન્યતા અનુભવે છે. બધાના ભીમનાથ મહાદેવ મનોરથો પૂર્ણ કરે એવી શુભકામના સાથે જય ભીમનાથજી. ભીમનાથ મહાદેવ ટેમ્પલ ટ્રસ્ટ એ ધાર્મિક ચેરિટેબલ ટ્રસ્ટ છે, તથા અમારું ત્રણ ટ્રસ્ટો ચાલે છે. એક કેળવણી મંડળનું ટ્રસ્ટ છે, ભીમનાથ મહાદેવ કેળવણી મંડળ, એક ભીમનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ. અમારું જે ભીમનાથ મંદિર છે એ 5,500 વર્ષ પુરાણું છે અને અત્યારે કોરોનાને મહામારીના કારણે થોડુંક સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી અને મંદિર ખુલ્લું કરેલું છે. અમારે મંદિરની અંદર શ્રાવણ મહિનાની અંદર લગભગ 5-1 લાખ માણસો અમાસના દિવસે આવે છે અને બાકીના શ્રાવણી પૂનમને દિવસે 2 લાખ માણસો, અને ટોટલ 10-1 લાખ માણસો શ્રાવણ મહિનામાં આવે છે. બાકીના દિવસોમાં દરરોજ એવરેજ 10,000 માણસો જેટલો એવરેજ દર્શન માટે આવે છે. અમારા મંદિરની અંદર અન્નક્ષેત્ર પણ ચાલુ છે. શ્રાવણ મહિનાની અંદર અમે દરરોજ 4-5 હજાર માણસોને જમાડીએ છીએ. બાકીના દિવસોની અંદર અમે 101 માણસોને જમાડીએ છીએ. આ લોકડાઉનના દરમિયાન અમે પોલીસ ડિપાર્ટમેન્ટ, આરોગ્ય સેવાના અને બીજા શિક્ષક મિત્રો બધાને અને પગપાળા ચાલીને જતા હોય એને 12,000 ટિફિન માણસોને જમાડ્યા ટોટલ 4 માસમાં, અને 3,000ની અમે ટિફિન સેવા આપેલી છે. અમારે અહીંયા મહાશિવરાત્રિના દિવસે 52 ગજની ધજા ચડે છે અને તે દિવસે લગભગ 20,000 માણસોને અમે ફરાવ સુવિધા આપીએ છીએ. શ્રાવણ મહિનાની અંદર અમાસના દિવસે અમારે 52 ગજની ધજા ચડે છે. પહેલી ધજા ગાંઠ ઠાકોર સાહેબની ચડે, બીજી પાળિયા જગ્યાની ચડે છે. અને અમારું મંદિર અતિ પૌરાણિક છે અને પરંતુ અમે અત્યારે આધુનિક ટાઈપ મંદિર બનાવી શક્યા નથી. મંદિર વરખડીના વૃક્ષ નીચે છે એટલે અમે શિખરબંધ મંદિર બનાવી શકતા નથી. અમારી ભોજનશાળા છે એ અતિ પુરાણી છે, જૂની છે, જૂનું બાંધકામ છે, નવું અદ્યતન બાંધકામ નથી. છતાં અમે અમારી રીતે સુવિધા આપીએ છીએ. વત્તા અમારે ત્યાં બગદાણા, સાલીમપુર અને ખોડિયાર મંદિર જતા યાત્રાળુઓના સંઘો બપોરે અહીંયા રોકાય છે, રાત્રિ રોકાણ પણ કરે છે,
જે લોકોને જમવાની સગવડ ન હોય તો અમે અમારા મંદિર દ્વારા રહેવા અને જમવાની બે સગવડતા પૂરી પાડીએ છીએ।